वाक्य नंबर 5 लेट અને લેટ્સ વાળા વાક્ય એમાં સૌથી પહેલા જોઈએ લેટ વાળા વાક્ય તો કે લેટ એટલે પરવાનગી વિનંતી દર્શાવવા માટે લેટ વાળા વાક્યનો ઉપયોગ થાય નિયમ જોઈએ તો સૌથી પહેલા સેડ ટુ ને બદલે વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરો બે મુખ્ય ભાવ છે વિનંતી હોય તો રિક્વેસ્ટ અને સૂચન હોય તો સજેસ્ટ અને આપણે આગળ જે આજ્ઞા વાક્યમાં જે ભાવ ગણાય બધા ત્યારબાદ સંયોજક તરીકે તો મૂકું નકાર હોય તો નોટ ટુ મૂકું लेट ने काढ़ू नहीं अने त्यार बाद नियम प्रमाणे सामान्य फेरफार सर्वनाम में फेरफार અને કાળ પરિવર્તન કરો તો આ લેટના નિયમો છે ફરીવાર સેટ ટુ ને બદલે વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરવાનો છે બે ભાવ મુખ્ય છે વિનંતી હોય તો રિક્વેસ્ટ છે અને સૂચન હોય તો સજેસ્ટ છે અને આજ્ઞાત્મા આપણે જે આગળ ભણાય બધું સંયોજક તરીકે જો વિધાન વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ લેટ ને કાઢવાનું નથી લેટ એમનો રહેવા દો અને નિયમ પ્રમાણે જે આપણા પુસ્તકો છે સામાન્ય ફેરફાર સર્વનામમાં ફેરફાર અને કાળ પરિવર્તન આ ત્રણે ત્રણ પુસ્તક એપ્લાય કરવાના છે આ નિયમને આધારે કેટલાક ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે લેટના વાક્યમાં હું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરું નંબર 1 मिस्टर शाह सेड टू द वॉचमैन लेट मी पार्क माय कार इन योर पार्किंग મિસ્ટર શાહે વોચમેનને કહ્યું તારા પાર્કિંગમાં મને મારી કાર પાર્ક કરવા વિનંતી કરી પરવાનગી માંગી તો મિસ્ટર શાહ સેડ ટુ ની જગ્યાએ વિનંતીનો ભાવ રિક્વેસ્ટેડ ધ વોચમેન સંયોજક તરીકે ટુ કેપિટલ લેટ નું સ્મોલ કરી દેવાનું લેટ કાઢવાનું નથી પણ કેપિટલ નું સ્મોલ કરવું ટુ લેટ મી એટલે બોલના બોલના મિસ્ટર શાહ મીની લાઈન બોલીએ આઈ મી માય આઈ મી માય બોલનાર પુરુષ હી હિમ હિસ તો મીની જગ્યાએ આવશે હિમ લેટ હિમ પાર્ક માય માય ની લાઈન બોલીએ આઈ મી માય બોલનાર પુરુષ હી હિમ હિસ તો માય ની જગ્યાએ આવશે હિસ હિસ કાર ઇન યોર યોર ની લાઈન બોલીએ યુ યુ યોર યોર એટલે સાંભળનાર સાંભળનાર વોચમેન પુરુષ લઈએ હી હિમ હિસ તો યોર ની જગ્યાએ આવશે હિસ ઇન હિસ પાર્કિંગ
वाक्य नंबर बे टीचर सेड टू प्रिंसिपल लेट मी इंट्रोड्यूस माय फ्रेंड टीचर है प्रिंसिपल ने परवानगी मांगी मारा फ्रेंड नु मने इंट्रोड्यूस करवा टीचर रिक्वेस्टेड प्रिंसिपल संयोजक तरीके टू लेट ने काढवानु ने कैपिटल नु स्मॉल टू लेट मी એટલે બોલના આઈ મી માય મી બોલના ટીચર ને આપણે સ્ત્રી તરીકે લઈએ શી હર હર તો મી ની જગ્યાએ આવશે હર લેટ હર ઇન્ટ્રોડ્યુસ માઇન થઈ જશે બોલના તરીકે હર ફ્રેન્ડ વાક્ય નંબર 3 લેટ વાળા વાક્યો ઘણા ઈઝી છે कमल सेल टू मिस्टर पटेल लेट मी एक्सप्लेन माय टॉपिक इन योर मीटिंग કમલે મિસ્ટર પટેલને કહ્યું મારો ટોપિક તમારી મીટિંગમાં મને એક્સપ્લેન કરવા કમલ સૂચન કરે સજેસ્ટેડ મિસ્ટર પટેલ સંયોજક તરીકે ટુ કેપિટલ લેટ નું સ્મોલ મી એટલે બોલના કમલ છે એટલે છોકરી હર એક્સપ્લેન हर टॉपिक इन योर એટલે સાંભળનાર મિસ્ટર પટેલ એટલે હીઝ મીટિંગ તો આવી રીતે લેટ ના વાક્યને ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય કરે સેટ ટુ ની જગ્યાએ વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર સંયોજક તરીકે ટુ મૂકવાનું લેટ ને કાઢવાનું નિયમનો રહેવા દેવાનું અને મી નું બોલનાર પ્રમાણે ફેરફાર કરી સર્વનામમાં ફેરફાર કરી અને વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું આગળ જોઈ લેટ્સ વાળા વાક્ય પોઝ આગળ લેટ ભણ્યા પછી એમાં એમાં જ લેટ્સ વાળા વાક્ય જે તમે છૂટું પડો તો લેટ પ્લસ અસ જે દરખાસ્ત માટે વપરાય તો નિયમ જોઈએ સેટ ટુ ને બદલે વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરો એક નવો ભાવ છે દરખાસ્ત અને બાકી આપણે આગળ જે ભણી ગયા છે વિનંતી રિક્વેસ્ટેડ સૂચન સજેસ્ટેડ વગેરે સંયોજક તરીકે લેટ વાળા વાક્યમાં ટુ હોય લેટ્સ વાળા વાક્યમાં ધેટ આવશે ધેટ લેટ વાળા વાક્યમાં લેટ ને કાઢતા નહોતા લેટ્સ વાળા વાક્યમાં લેટ્સ ને કાઢી તેની જગ્યાએ વી શુડ અથવા હે શુડ મૂકવું અને છેલ્લો નિયમ નિયમ પ્રમાણે
सामान्य फेरफार सर्व नामो मा फेरफार अने काल परिवर्तन करो फरीवार लेट्स लेट प्लस अस दरखास्त माटे वपराय सेड टू ने बदले वाक्यना भाव प्रमाणे फेरफार करवानो रहेशे दरखास्त होय तो प्रपोज संयोजक तरीके धेट लेट्स ने काढी तेनी जगह वी शुड अथवा दे शुड बन्नेमांथी कोई पण एक मूकी शको छो अने त्रणे त्रण कोष्टक सामान्य फेरफार सर्वनाममां फेरफार અને કાળ પરિવર્તન આ ત્રણે ત્રણ ફેરફાર કરવાના રહેશે નિયમ ભણ્યા પછી તેના ઉદાહરણો ભણીએ કેવી રીતે લેટ્સ વાળા વાક્યને ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરાય નંબર 1 ચિલ્ડ્રન સેડ ટુ ફાધર લેટ્સ Go to the garden. बालको ये पप्पा ने कही चलो बगीचा में जाइए दरखास्त मुकी Children तो said to ની જગ્યાએ આવશે proposed father સંયોજક તરીકે that let's ને કાઢી નાખો એની જગ્યાએ we should અથવા they should They should go to the garden. Number 2. Teachers said to principal. Let's arrange the science fair in our school this year. બધા ટીચરોએ પ્રિન્સિપલને દરખાસ્ત કરી સૂચન કરી કે ચાલો આ વર્ષે આપણી શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરીએ તો ભાવ તરીકે લઈશું સજેસ્ટ ટીચર્સ સજેસ્ટેડ પ્રિન્સિપલ સંયોજક તરીકે ધેટ લેટ્સ કાઢી તેની જગ્યાએ ધે શુડ arrange the science fair in our ની લાઈન બોલીએ we us our we નું થાય they them there in their school this નું થઈ જશે that year હજુ એક વાક્ય જોઈએ રોનક સેડ ટુ રમા લેટ્સ સેલિબ્રેટ Your birthday at my house. तो रौनक के रमा ने दरखास्त रौनक प्रपोज रमा
संयोजक तरीके that let's ने काटो, यानी जगह they should के we should celebrate your your એટલે સાંભળના સાંભળના સ્ત્રી she her birthday at my એટલે બોલના I mean my એટલે બોલના બોલના રોનો એટલે પુરુષ he him his at his house તો આવી રીતે let ના વાક્યો છે યાર ત્યારબાદ let's ના વાક્યો છે કોઈ ઈઝી છે let અને let's વાળા તો આ વિડીયોમાં પાંચમું વાક્ય let અને let's આપું છે આ બધા વાક્યોના નિયમો ઉદાહરણો તમારે ધ્યાનથી ભણવાના છે અને ઇંગ્લિશની મેઇન નોટમાં લખવાના છે ત્યારબાદ let અને let's ના વાક્યોના 10 વાક્યોની એક્સરસાઇઝની પીડીએફ મોકલવામાં આવશે આ 10 10 વાક્યો એક્સરસાઇઝમાં તમારે જાતે બનાવવાના છે લખવાના છે ઇંગ્લિશની નોટમાં તો આ વિડીયોમાં આટલું જ જય શ્રી કૃષ્ણ અસ્તુ